હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. એરંડાની બજાર વિશે આ વિડીયોમાં આપણે વાતચીત કરવાના છીએ. સર્વપ્રથમ વાયદાથી શરૂઆત કરીએ. વાયદા બજારમાં ઓગસ્ટ મહિનામાં 19 રૂપિયા ઘટીને અત્યારે લગભગ 10:25 નો સમય થયો છે. ત્યારે 6178 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. આજે વાયદાએ 6200 નું સ્તર જોયું હતું. સપ્ટેમ્બર મહિનામાં 14 રૂપિયા ઘટીને 6244 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. વાયદાની રેન્જ તમને કહી તે પ્રમાણે જ ચાલી રહી છે. 5800 રૂપિયાની રેન્જમાં વાયદો હાલ અથડાશે. ઘટાડાની શક્યતા હાલ ઓછી દેખાય છે. ઘટે તો પણ કરેક્શન જેવું ઘટે, કારણ કે અત્યારે આવકો ફરીથી ઘટેલી છે અને આવકો જો વધે તો થોડું કરેક્શન આવે, સિવાય ધીરે ધીરે સુધરી શકે છે. દિવેલની માંગનો ટેકો સારો છે એટલે બજાર મક્કમ છે, થોડી સુધરે છે. પીઠાઓની અંદર વાત કરું તો 35,000 થી 36,000 ગુણીની આવક થઈ હતી. ગઈકાલ કરતા આવકમાં થોડોક સુધારો છે. ગઈકાલે આવક ઘટીને માત્ર 20,000 થી 22,000 ગુણીની થઈ ગઈ હતી. વરસાદી માહોલ થોડોક ક્લિયર થયો છે. ગઈકાલે વરસાદ નહોતો, આજે વાદળી વાતાવરણ છે, આવકો થોડીક સુધરેલી છે. 35,000 થી 36,000 ગુણીની આવક. એની સામે પીઠાઓની અંદર એરંડાનો ભાવ 1140 રૂપિયા થી 1215-20 રૂપિયા સુધી બોલાતો હતો. ગઈકાલ કરતા 5-10 રૂપિયા આ પીઠાઓમાં સારું ગયો છે. રાજકોટ યાર્ડની અંદર 190 થી 200 ગુણીની આવક, 1150 થી 1195 ના ભાવ છે. ગોંડલમાં 200 ગુણીની આવકની ધારણા છે. 80 થી લઈને 1208 રૂપિયા સુધીના ભાવ છે. જામનગરની અંદર 200 થી 225 ગુણીની આવક, 1145 થી 1195 ના ભાવ ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ મળીને 700-800 ગુણીની આવક થઈ છે. સરેરાશ ભાવ 1150 થી 1205-10 રૂપિયા છે. ગુજરાતની મંડીઓમાં 10 રૂપિયા સૌરાષ્ટ્રની તુલનાએ ઊંચા બોલાય છે, કારણ કે એની અંદર તેલની ટકાવારી ઓછી હોય છે. દાણાનો પણ ફેરફાર હોય છે, કારણ આપવામાં આવે છે. દિવેલના ભાવની વાત કરું, દિવેલ ગઈકાલે 1240 રૂપિયા હતું, આજે સવારે 1238 રૂપિયાનો ભાવ કંડલા ડિલિવરીની શરતે બોલાય છે. અને દિવેલની અંદર જો કામકાજની વાત કરવામાં આવે તો આજે કામકાજો ધીમા છે. લગભગ 125 ટનના કામકાજો સંભળાઈ રહ્યા છે. દિવસના અંત સુધીમાં કદાચ 200-300 ટનના કામકાજ થઈ જાય એવી શક્યતા છે, કારણ કે નિકાસકારોની ખરીદી સારી છે અને નિકાસમાં માલ પણ જઈ રહ્યા છે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.